નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર ઓડી માંગુકિયા, સર્જન ઓર્કિડ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર લાલ દરવાજા અને વેસુ બ્રાન્ચ સુરત. આજે હું ઓર્કિડ હોસ્પિટલ વ્યાખ્યાનમાળામાં પેશન્ટ અવેરનેસ પ્રોગ્રામમાં હું આપને આજે વાત કરીશ એક બહુ કોમન રોગ જેને માટે ઘણાને આપણે બીજા આગળ રજૂઆત કરતાં પણ આપણે શરમ અનુભવતા હોઈએ છીએ, તે હરસ, મસા અને ભગંદર. તો આપને થશે કે હરસ શું છે. હરસ એટલે કે એનલ ફિશર કહેવાય અમારી ભાષામાં. એ હરસ એટલે જેમ હોઠ ફાટી જાય એ રીતે સંડાસ મળત્યાગના રસ્તામાં એક ચીરો પડી જાય, વાઢીઓ પડી જાય, એને આપણે હરસ અથવા તો એનલ ફિશર કહીશું. તો આનાથી શું થાય, આનાથી પેશન્ટને અસહ્ય દુખાવો થાય મળસંધાન વખતે, અને કોઈક વાર બ્લીડિંગ પણ થાય. ઘણીવાર દર્દીને આખો દિવસ અથવા થોડોક સમય માટે દુખાવો શરૂ રહેતો હોય છે. તો આ થવાનું કારણ શું, ઘણીવાર આપણને હાર્ડ સ્ટૂલ પાસ થાય એટલે સખત પોટી આવતી હોય છે, ત્યારે એ એનલ વર્જ કહેવામાં આવે, એને એ ઘસાતું જાય એટલે એને ચીરો પાડી દે. ઘણીવાર આમાંથી લોહીનો સપ્લાય પણ બંધ થાય એટલે પણ ચીરો પડી જતો હોય છે. ગુદા દ્વારના સ્નાયુ બહુ સ્પાઝમમાં હોય, કઠણો કહેવાય અને સ્પાઝમ કહેવાય, તો એમાં પણ આ તકલીફ થાય. બીજી વખત હરસ થવાનું કારણ એ પણ હોઈ શકે કે જનરલ સિસ્ટેમિક ડિઝીઝ હોય આપને, દાખલા તરીકે ટીબી હોય, અલ્સરેટિવ કોલાઇટિસ હોય, ક્રોન્સ ડિઝીઝ હોય, અને બહુ સૌથી વધારે કોમન કારણ આપને કહું તો સ્ત્રીઓમાં ચાઇલ્ડ બર્થ એટલે પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી પણ હરસ થતા હોય છે. બીજું એક વધારાનું કારણ જે છે તે હરસ માટે યુઝ ઓફ લેક્ઝેટિવ. ઘણીવાર દર્દીઓને ડૉક્ટરને પૂછ્યા પછી દર્દીઓ પોતે લેક્ઝેટિવ એટલે કે ક્રીમાફિન જેવા બજારમાં મળતા હરડે એવા બધા લેતા હોય અને એને એબ્યુઝ કહેવાય, એનો વધારે પડતો ઉપયોગ પણ હરસનું ઘણીવાર કારણ બનતું હોય છે. તો હરસમાં દર્દીને શું થાય, તો દર્દીને અસહ્ય દુખાવો થાય, સ્ટૂલની સાથે બ્લીડિંગ આવે, ઝાડા જાય ત્યારે એક સ્ટીક સ્ટૂલ સાથે લોહી ચોંટેલું રહે, એટલે એટલું બધું વધારે પડતું બ્લીડિંગ નહીં થાય પણ ટીપે ટીપે લોહી નીકળે એવું થઈ શકે. કોઈક વાર ચીકાશ પડે ઝાડામાં, વધતા કબજિયાત રહે અને પેરિયનલ રિજિયન એટલે ગુદા દ્વારની આસપાસ કોઈક વાર ખજવાળ આવે. આ થઈ વાત આપણા દર્દીઓને શું થાય છે તે બાબત. હવે દર્દીએ શું કરવું જોઈએ, તો કે એ ડૉક્ટર પાસે જશે. દર્દી ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર સાહેબ બધા તપાસ કરાવશે, પોતે તપાસશે ગુદા દ્વારને અંદર, ગુદા દ્વારનો રસ્તો જોશે, પ્રોક્ટોસ્કોપી કહેવાય એને. જો આટલું કર્યા પછી જો નિદાન થઈ જાય તો વધારે ચિંતાનો વિષય રહેતો નથી, પરંતુ જો એમાં તમને નિદાન પાકું ન મળે તો તમારે આગળ સિગ્મોઇડોસ્કોપી અથવા તો કોલોનોસ્કોપી કરવી પડતી હોય છે. ઘણીવાર ડૉક્ટરને એ ભાગ પેરિયનલ રિજનમાં લાલાશ હોય, બ્લીડિંગ થતું દેખાય, ચીરો પડેલો દેખાય અથવા ગંઠાઈ ગયેલો મસો બહારનો દેખાય, આવું આ પરથી નિદાન થયા પછી ડૉક્ટર આપને એડવાઇઝ આપશે કે તમે આટલી આટલી તપાસ કરાવી લો. તો આપ એ લોહીની તપાસ, એક્સરે પડાવવાનું, તો એ સોનોગ્રાફી કરવાનું, તો સોનોગ્રાફી આટલું કરાવો એટલે ચીરાનું લગભગ નિદાન પાકું થઈ જાય. તો એ નિદાન થયા પછી હવે શું કરવું, હરસમાં દર્દીએ શું કરવું. તો એક તો મેડિકલ ટ્રીટમેન્ટ છે, સારવાર કરવી પડે તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કહેવાય એને હરસની. તો એમાં અમે શું કરીએ, તો ડૉક્ટર તરીકે મારે તમને એમ કહેવું પડે કે દરેક વખતે હરસમાં ઓપરેશનની આવશ્યકતા હોતી નથી. એ ક્રોનિક હરસ થઈ ગઈ હોય અને પછી મેડિસિનને રિસ્પોન્ડ જ ન કરતું હોય તો અમારે ઓપરેશનની એડવાઇઝ કરવી પડતી હોય છે. હવે એમાં મેડિકલ ટ્રીટમેન્ટમાં શું, એન્ટીબાયોટિક બોફ્લોક્સાસિન ઓર્ડિનાઝોલ આપીએ, લોકલ એપ્લિકેશન ઝાયલોકેન જેલી વોટર બેઝ
જેલી એપ્લાય કરવા માટે કહીએ, વધતા દર્દીને કહીએ કે તમે રેસાવાળા પદાર્થ વધારી લો, કેળા છે, પપૈયા છે, એ વસ્તુ તમે વધારી લો, તો તમારે શું ન ખાવું જોઈએ હરસમાં? તો કે સફરજન નહીં, વધતા વધારે પડતા કઠોળ નહીં, અને ખાસ કરીને તીખા તળેલા શાકભાજીનો તમારે પ્રયોગ કરવો ન જોઈએ. સફરજન પણ એક કબજિયાત કરતું ગણવામાં આવે છે, તો એનો પણ ઉપયોગ ખાવામાં ન કરવો જોઈએ. લીલા શાકભાજી, રેસાવાળા શાકભાજી વધારે લેવા જોઈએ ખોરાકમાં. બીજું, કોઈક વાર તમને અમે એડવાઇઝ આપતા હોય છે સીડ્સ બાથ, જેમાં એક પાણી હુંફાળું પાણી ભરીને પાણીમાં બેસવામાં જેથી શેક મળે પેરિઅનલ રિજિયનમાં. વધતા ઘણીવાર દર્દી અમને કન્ફ્યુઝનમાં પૂછતા હોય છે કે સાહેબ મારે ડેટોલ નાખવાનું, સેવલોન નાખવાનું, પણ એ હું કેમિકલ નાખવાની ના પાડું છું. માત્ર અને માત્ર હુંફાળા પાણીમાં ઝાડે ફર્યા પછી બેસવાથી ત્યાં શેક થાય છે અને ત્યાં ક્લિનલીનેસ, સ્વચ્છતા વધારે થાય છે. તો આ વાત થઈ આપણી હરસ માટે. મિત્રો, આ થઈ હરસની મેડિકલ ટ્રીટમેન્ટ અથવા તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ. હવે આપને કોઈક વાર ઓપરેશનની આવશ્યકતા પડે છે. ઘણીવાર ડૉક્ટર આપને કહેતા હોય છે કે હું લેસરથી ઓપરેશન કરી આપીશ, તો આ ઓપરેશનની પદ્ધતિને એનલ ડાયલેટેશન કહેવામાં આવે છે. સંડાસનો માર્ગ, મલોત્સર્જનનો માર્ગ જે સાંકડો થઈ ગયો હોય એને પોલો કરવાની રીત એટલે એનલ ડાયલેટેશન કહેવાય. એને લોર્ડ્સ ડાયલેટેશનની નામની પદ્ધતિ કહેવાય. દર્દીને બેભાન કરવામાં આવે છે અને એનું એક બહુ માઇનર ઓપરેશન છે. એનાથી ત્વરિત રિઝલ્ટ મળે છે, દર્દી બહુ જલ્દી સારું થઈ જાય છે. બીજી ઓપરેશનની પદ્ધતિમાં ઇન્ટરનલ સ્ફિંક્ટ્રોટોમી કહેવામાં આવે છે, કે જેમાં જે સ્પાઝમ હોય, એનલ સ્પાઝમ હોય, એને કટ કરી, નાનો એવો કાપો મૂકી કટ કરી અને એ મસલ સ્પાઝમને રિલીઝ કરી દેવામાં આવે છે. આનાથી પણ તમને બહુ જલ્દી રાહત થઈ જાય છે. આ વાત થઈ ઓપરેશનની. આનાથી વધારે આપણે બીજી કોઈ મળોત્સર્જનની પ્રક્રિયામાં જે થતા બીજા રોગો છે એમાં ભગંદર કહેવાય, ફિશ્યુલા ઇન એનો, એ આપણે બીજા વિડીયોમાં આપની સાથે વાત કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.